આપણે પાણીના અણુની ધ્રુવીય અવસ્થા વિશે ચર્ચા કરી હતી તેના એક છેડા આગળ અંશતઃ ઋણ વીજભાર અને બીજા છેડા આગળ અંશતઃ અને તે કઈ રીતે હાઇડ્રોજન બંધ બનાવે છે તે પણ આપણે જોયું હતું આ હાઇડ્રોજન બંધ પાણીના ગુણધર્મો વિશે સમજ આપે છે આ વિડિયોમાં આપણે પાણીનો અગત્યનો ગુણધર્મ પાણીનો દ્રાવક તરીકે ઉપયોગ તેના વિશે સમજીશું તેનો અર્થ એમ થાય કે પાણીમાં કંઈકને ને ઓગાળવું પાણીમાં ઓગાળતા ઘણું બધું રસાયણ વિજ્ઞાન થાય છે અને તેથી એક પ્રક્રિયા કરી અથડાય છે આ સેલ ની અંદર થતું હોય છે આ સમાન ઘટના કોષ પણ જોવા મળે છે જેમાં પાણી દ્રાવક તરીકે હોય છે જે જુદા જુદા અણુઓ વચ્ચે પ્રક્રિયા કરવામાં મદદરૂપ થાય છે પાણી શા માટે સારું દ્રાવક છે તેના વિશે વિચારીએ કઈ વસ્તુ પાણીમાં સરળ રીતે ઓગાળી શકાય અને કઈ વસ્તુ પાણીમાં સરળ રીતે ન ઓગાળી શકાય પાણીને મોટા અણુ માટે સારું દ્રાવક બનવાનું કારણ તેની ધ્રુવીય અવસ્થા છે હું થોડું સોડિયમ ક્લોરાઇડ લઉં જેને મીઠું તરીકે પણ ઓળખવામાં આવે છે સોડિયમ ક્લોરાઇડ એન એ સી એલ અહીં સોડિયમ અને ક્લોરાઇડ આયનિક બંધથી જોડાયેલા છે સોડિયમ ધન વિજભારીત છે જેમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે અને ક્લોરાઇડ ઋણ વીજભારિત છે તે એનાયન છે કારણ કે તે ઇલેક્ટ્રોન મેળવે છે તેઓ એકબીજા સાથે આકર્ષાય છે આ ધન વીજભાર ધરાવે છે અને આ ઋણ વીજભાર ધરાવે છે તેને આયનિક બંધ કહે છે હવે જો હું સોડિયમ ક્લોરાઇડ ને પાણીમાં નાખું તો શું થાય જે રીતે આપણે મીઠું ને પાણીમાં નાખીએ તો શું થાય તે ઓગળી જશે શા માટે તે ઓગળે છે તેને આપણે દોરીને સમજીએ અહીં આ સોડિયમ છે સોડિયમ અને તે ધનવિજભારિત છે તેવી જ રીતે આ ક્લોરાઇડ છે ક્લોરાઇડ અને આ ઋણવિજભારિત છે જો તેને પાણીમાં નાખીએ તો શું થાય તમે જોશો કે પાણીના ઋણ આયન સોડિયમ સાથે આકર્ષાયેલા જોવા મળશે તે કંઈક આ રીતે દેખાશે ઓક્સિજન અહીં આ બધા જ ઓક્સિજન છે તે અંશતઃ ઋણવિજભારિત હશે અહીં આ બધા જ અંશતઃ ઋણ વીજ ભારિત હશે આ બધા અંશતઃ ઋણ વીજ ભારિત હશે અને તેથી તેઓ ધન સોડિયમ આયન સાથે આકર્ષાશે અને હાઇડ્રોજનના છેડે ધન વીજ રહેલો છે જેનું સોડિયમ આયન સાથે અપાકર્ષણ થાય તે કંઈક આ રીતે જોવા મળશે અહીં હાઇડ્રોજન કંઈક આ પ્રમાણે જોવા મળશે આ બધા જ હાઇડ્રોજન છે આ પ્રમાણે તેઓ કંઈક આ રીતે જોવા મળશે અને તેઓ અંશતઃ ભાર ધરાવે છે અહીં આ બધા જ ધરાવે તેઓ કંઈક આ પ્રમાણે આવશે આ રીતે તેઓ અંશતઃ ભાર ધરાવે અને આ હાઇડ્રોજન પાણીમાંના બીજા હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ થી જોડાયેલા હોય છે અહીં આ સોડિયમ આયન છે તે પાણીમાં સરળતાથી ઓગળે છે કારણ કે તે પાણીમાંના ઋણ ક્લોરાઇડ આયન માટે પણ થાય છે આપણે ઋણ આયન ને એનાયન કહીએ છીએ ક્લોરાઇડ આયન ઋણ વિજ્ભારીત છે તેથી તે પાણીના ધન આયન સાથે આકર્ષાશે અને તેથી હાઇડ્રોજન બંધ કંઈક આ રીતે જોડાશે તેઓ અંશતઃ ધન વીજભાર ધરાવે છે અને બીજા છેડે ઓક્સિજન છે જે અંશતઃ ઋણ વીજભાર ધરાવે તે જ રીતે હાઇડ્રોજન ઓક્સિજન સાથે બંધથી જોડાય છે આપણે આ પ્રમાણે દોરી શકીએ તે કંઈક આ રીતે આવશે ઓક્સિજન માટે અંશતઃ ધન વીજભારીત કણો ઋણ વીજભારીત આયન સાથે જોડાય છે અહીં આ અંશતઃ ધન વીજભારીત કણો છે અને આ બહારનો ભાગ પાણીના અણુ એ અંશતઃ ઋણવિજ ભારિત છે પાણીના અણુ બીજા પાણીના અણુ સાથે જોડાઈને આગળ વધે છે જો કંઈક વીજભાર ધરાવે અથવા આયન હોય અથવા ધ્રુવીયતા ધરાવે તો તેને પાણીમાં સરળતાથી ઓગાળી શકાય અહીં પાણી એ દ્રાવક છે અને જેને આપણે ઓગાળીએ છીએ જેને આપણે ઓગાળીએ છીએ તે દ્રાવ્ય છે અહીં સોડિયમ આયન અને ક્લોરાઈડ આયન દ્રાવ્ય છે હવે કઈ વસ્તુ પાણીમાં સરળતાથી ઓગળે છે જે વસ્તુ ધરાવે અથવા ધ્રુવીય હોય તે પાણીમાં સરળતાથી ઓગળે છે આપણે તેને બીજી રીતે હાઇડ્રોફિલિક કહી શકીએ આપણે તેને હાઇડ્રોફિલિક પણ કહી શકીએ અહીં હાઇડ્રો એટલે પાણી અને ફિલિક એટલે ગમતું એટલે કે પાણીને ગમતું આ રીતે આપણે પાણીનો અણુ જે ધ્રુવીય છે તથા તેઓ વીજભારિત આયન છે અને તે માટે આ હાઇડ્રોફિલિક છે અને તે પાણીમાં સરળતાથી ઓગળે છે પરંતુ પાણીમાં સરળતાથી ઓગળતા ન હોય તેવા ઉદાહરણો કયા છે જે તત્વો વીજભારિત ન હોય અથવા ધ્રુવીય ન હોય તે સરળતાથી પાણીમાં ઓગળતા નથી અને તેનું સારું ઉદાહરણ હાઇડ્રોકાર્બન છે આપણે હેક્સેન ને લઈને સમજીએ જે કારના ગેસોલીન નો મુખ્ય ઘટક છે હેક્સ એટલે છ કાર્બન એક બાકીના હાઇડ્રોજન બંધ સાથે જોડાય છે કાર્બન સામાન્ય રીતે ચાર બંધ થી જોડાય છે હાઇડ્રોજન 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 અહીં આ હેક્સેન છે તેમાં ધ્રુવીયતા નથી તેઓ હાઇડ્રોજન બંધ ધરાવતા નથી માટે જો હેક્સેનને પાણીમાં નાખવામાં આવે તો તે ઓગળશે નહીં તમે ગેસોલિન પાણીમાં નાખીને જોઈ શકો તેથી હેક્સેન એ છે ફોબિક તે પાણી સાથે કોઈ બંધ ધરાવશે નહીં પાણી અહી તેની સાથે જોડાશે પરંતુ આની સાથે જોડાશે નહીં અહી હાઇડ્રો એટલે પાણી અને ફોબિક એટલે ભયભીત જે પાણી તેલ અથવા ગેસોલિન ને મિશ્ર કરીને સમજી શકે